અમદાવાદના નારણપુરા વિસ્તારના જીવન સંધ્યા ગરડાઘરના 160 માંથી 45 વડીલોના કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતા ગભરાટ ફેલાયો. ગુજરાતી સાહિત્ય પરિષદની કશમકશ ભરી ચૂંટણીમાં પ્રકાશભાઈ એન શાહ 1292 માંથી 562 મત મેળવીને બંને હરીફ ઉમેદવારો હર્ષ ત્રિવેદી અને હરિકૃષ્ણ પાઠકને પરાજિત કરીને અધ્યક્ષ પદે ચૂંટાઈ આવ્યા. ગાંધીનગર જિલ્લાના રૂપાલમાં દર વર્ષે નવરાત્રિમાં નવમીની રાત્રે યોજાતી શ્રી વરદાયની માતાજીનો પલ્લી ઉત્સવ આ વર્ષે નહીં યોજાય એવી જાહેરાત નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કરી. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1112 કેસ અને 6ના મોત થયા. 1264 દર્દી સાજા થયા. અમદાવાદમાં 182 કેસ અને 2 મોત, સુરતમાં 239 કેસ અને 2 મોત, વડોદરામાં 121 કેસ અને રાજકોટમાં 107 નવા કેસ નોંધાયા. જામનગરમાં 55 કેસ, ગાંધીનગરમાં 38 કેસ અને 1 મોત, મહેસાણામાં 37 કેસ, સાબરકાંઠામાં 34, બનાસકાંઠામાં 1નું મોત થયું અને 23 નવા કેસ નોંધાયા. કોરોનાથી સંક્રમિત ગુજરાતી ફિલ્મોના સુવિખ્યાત અભિનેતા નરેશ કનોડિયાની તબિયત સારી હોવાનું જણાવી કોઈ અફવાઓથી નહીં દોરાવા તેમના અભિનેતા પુત્ર હિતુ કનોડિયાએ કહ્યું અને પ્રાર્થના કરવા અપીલ કરી. નવ ગુજરાત સમય સાથે જોડાવા બદલ આપનો આભાર.